દર્શક મિત્રો, સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ આદિશ અગ્રવાલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પત્ર લખ્યો કે ઇલેક્ટોરલ બોન્ડ ઉપર સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે એની પર તમે રોક લગાવો. નમસ્કાર દર્શક મિત્રો, ઇલેક્ટોરલ બોન્ડ પર સુપ્રીમ કોર્ટના ચુકાદા પર રોક લગાવવા માટે સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ આદિશ અગ્રવાલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને એક પત્ર લખ્યો હતો અને એ પત્રની અંદર એવી વિનંતી કરી હતી કે આર્ટિકલ 143 પ્રેસિડેન્શિયલ રેફરન્સ હેઠળ સુપ્રીમ કોર્ટનો જે ઇલેક્ટરલ બોન્ડ પરનો ચુકાદો છે એ તમે પલટી નાખો. આના વિશે તમારી સાથે વાત કરીશું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. દર્શક મિત્રો, સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ આદિશ અગ્રવાલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પત્ર લખ્યો કે ઇલેક્ટોરલ બોન્ડ ઉપર સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે એની પર તમે રોક લગાવો. હવે સવાલ એ છે કે સુપ્રીમ રાષ્ટ્રપતિને ઇલેક્ટોરલ બોન્ડનો ચુકાદો પલટી શકે ખરા? રાષ્ટ્રપતિને એટલો પાવર છે ખરો કે સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો છે એ પલટી શકે? સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખે જે પત્ર લખ્યો એ પછી તો બાર એસોસિએશનના સભ્યો બહુ નારાજ થયા અને આ પત્રથી બાકીના બધા સભ્યો દૂર થઈ ગયા હતા. હવે એ વાત કરીએ કે આર્ટિકલ 143 શું છે જેને પ્રેસિડેન્શિયલ રેફરન્સ કહેવામાં આવે છે. તો એમાં એવું છે કે જ્યારે રાષ્ટ્રપતિને એવું લાગે કે કાયદો કે હકીકતમાં કોઈ પ્રશ્ન ઉદ્ભવ્યો હોય અથવા કોઈ પ્રશ્ન ઉદ્ભવે એવી સંભાવના હોય તો એવા સંજોગોની અંદર રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટની સાથે સલાહ સૂચન પરામર્શ કરી શકે છે અને સુપ્રીમ કોર્ટને સવાલ મોકલી શકે છે. સુપ્રીમ કોર્ટ ધારે તો આનો જવાબ આપી શકે, પરંતુ સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રપતિના જવાબ આપવા માટે બાધિત નથી, એટલે ફરજિયાત નથી કે રાષ્ટ્રપતિએ કોઈ સવાલ મોકલ્યો તો સુપ્રીમ કોર્ટે એનો જવાબ આપવો પડે. ધારો કે સુપ્રીમ કોર્ટ કોઈ જવાબ મોકલાવે અને સામે કોઈ સવાલ કરે તો એનો જવાબ આપવા માટે પણ રાષ્ટ્રપતિ બાધિત નથી. મતલબમાં રાષ્ટ્રપતિ કોર્ટના ચુકાદાને પલટી શકે નહીં. આ એક ક્લિયર કટ વાત છે કે રાષ્ટ્રપતિ કોઈ પણ સંજોગોની અંદર આ સુપ્રીમ કોર્ટનો ચુકાદો પલટી શકે નહીં. એક કેસ તમને જણાવીએ કે 1998ની અંદર જ્યારે દેશના રાષ્ટ્રપતિ KR નારાયણન હતા ત્યારે એમણે કલમ 143નો ઉપયોગ કરેલો અને સુપ્રીમ કોર્ટ પાસે જજોની નિમણૂક અંગે સ્પષ્ટતા માંગેલી હતી. ત્યારે કોર્ટે એવો જવાબ આપેલો કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એટલે CJIએ ન્યાયિક નિમણૂકો માટે કોઈ ભલામણો કરતા પહેલાં સુપ્રીમ કોર્ટના અન્ય ન્યાયાધીશોની સલાહ લેવી જોઈએ, એવો કોર્ટે રાષ્ટ્રપતિને જવાબ મોકલેલો. એ પછી સુપ્રીમ કોર્ટ કોલેજિયમનો આકાર 3થી વધારીને 5 કરી દેવામાં આવ્યો, જેમાં CJI ઉપરાંત બીજા 4 વરિષ્ઠ ન્યાયાધીશોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. હવે એ વાત કરીએ કે સુપ્રીમ કોર્ટે ઇલેક્ટોરલ બોન્ડ ઉપર શું ચુકાદો આપ્યો હતો. તો 15 ફેબ્રુઆરી 2024ના દિવસે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે આ ઇલેક્ટોરલ બોન્ડ ટોટલી ગેરબંધારણીય છે અને એની પર તાત્કાલિક રોક લગાવવામાં આવે છે, એટલે ત્યારથી સુપ્રીમ કોર્ટે એની પર પ્રતિબંધ મૂકી દીધેલો. ત્યારે સુપ્રીમ કોર્ટે એવું કીધેલું હતું કે ઇલેક્ટોરલ બોન્ડની જેની જવાબદારી છે એ સ્ટેટ બેન્કે 6 માર્ચ સુધીમાં આ કોનું ફંડ છે અને કોણે આપ્યું છે એની માહિતી વેબસાઇટ ઉપર જાહેર કરે. તો 11 માર્ચ સુધી સ્ટેટ બેન્કે જાહેર નહોતી કરી, ત્યારે સુપ્રીમ કોર્ટે સ્ટેટ બેન્કને કીધું કે તાત્કાલિક આ નામ જાહેર કરો. તો સ્ટેટ બેન્કે 12મી માર્ચે આ લગતી બધી માહિતી ચૂંટણી પંચને આપી દીધી છે. હવે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને એમ કીધું છે કે 15 માર્ચ 2024 સુધીમાં આ સ્ટેટ બેન્કે જે માહિતી આપી છે એ વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવે. આજે 13 માર્ચ 2024 થઈ ગઈ છે, એટલે આના પછીના દિવસે આ બધી માહિતી ચૂંટણી પંચની વેબસાઇટ ઉપર જાહેર
થઈ શકે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું. થેન્ક યુ વેરી મચ.